यात्रा दी नानी जबर यात्रा चा धामी मात पिता कुटुंबरी वारम दे मात की जय। जबर यात्रा दी नानी जबर यात्रा चा धामी मात पिता कुटुंबरी वारम दे मात की जय। आज से ना चरणों में बैठा जी मां माना चरणों में कोटि कोटि वंदन हमें એમની સેવા કરી રહેલા માના પૂજારીઓ એના ચરણોમાં પણ હું કોટી કોટી વંદન કરું છું। અને આજે ગિરનાર ઉપર માં ભગવતી જે અંબા બેઠી છે એના બે શબ્દોમાં કેવું હોય, કવિ કાક બાપુની મને રચના યાદ આવે છે કે માળી તારા બેસણા ગઢ ગિરનાર નવે વંદન કરું છું। બસ એક વાર એના ચરણે આવી અને તમે મસ્તક ઝુકાવો ને સાહેબ, તો આપણા જન્મ જન્મના પાપના ભૂકાકારના કેટલો નહીં પણ જન્મ જન્મના ફેરા ટળે છે એવી માં ભવાનીના ચરણોમાં માં અંબાના ચરણોમાં હું લખ લખ વંદન કરું છું। અસ્તુ બોલીએ અંબે માતાજી જય। પુષ્ટિ ક્લિક ચેનલના માધ્યમથી અત્યારે બરોબર ગિરનાર ઉપર માં અંબાના શિખરના દર્શન કરી રહ્યા છું। અત્યારે હું અંબાજીની ટૂંક ઉપર ઊભો છું, માના દર્શન કરી અને હજી બહાર આવ્યો છું। અને આજે અમે અમારા મહુવા, રાજુલા, ઉના, તળાજા, ટૂંકમાં અમારા ચાર પાંચ તાલુકાના તમામ આહિર સમાજના તમામ ડોક્ટરો સાથે આજે અમે બધા ગિરનારના દર્શન આવ્યા છીએ, માં અંબાના દર્શન આવ્યા છીએ। અને મિત્રો, આ ચેનલના માધ્યમથી કહું કે જોઈ જશો કે આખું વાદળ અને ઢંકાઈ ગયું, કાશ્મીર ટૂંકું પડે છે અત્યારે, એવું જે માહોલ એવો વાતાવરણ બન્યું, જાતથી જાતથી દત્ત મહારાજની ટૂંક દેખાઈ જાય છે। આઈ ગયું ગૌબા, તો ભગવાનને મોટું મોટું વંદન કરું છું। એની બાજુમાં જ તે ગોરખની ગોરખ મહારાજની ટૂંકના દર્શન પણ થાય છે। અને આજ ગિરનારથી ઉભા ઉભા વિશ્વને અને ભારતની સનાતન જ્યોતને અહીંથી હું વંદન કરું છું। અને મિત્રો, જીવનમાં એકવાર અહીંયા આવીને મારા દર્શન કરીએ અને આપણે પાવન થઈએ એવા જન્મો અમને પોતાને પણ અહીંથી જે કંઈક આનંદ થયો છે એ કંઈક આનંદ જુદો છે। ફરી ફરી વાર તમામ દર્શક મિત્રોને હું જય અંબે કહું છું અને અત્યારે અહીંયા અંબા માં અંબાની ટૂંક ઉપર મારા દર્શન કરીને ઊભો છું એનો હું ખૂબ રાજી વ્યક્ત કર્યો છું। આપ બધાને ફરી ફરી વાર વંદન, અસ્તુ જય માતા। નમસ્કાર મિત્રો, જ્યારે આ ઉડન ખટોલાની એક અનોખી યાત્રા, અનોખી ઉડાન ગિરનારની યાત્રા કરીને અમે પરત આવી રહ્યા છીએ અને ખરેખર આજનો જે
તમે જોઈ રહ્યા છો મિત્રો કે બસ વાદળની અંદરથી અમે પસાર થઈ રહ્યા છીએ. બહાર જોઈએ તો એટલું બધું જે વાતાવરણ કે કાશ્મીર તૂટવું પડે, અને આપણા જે ગિરનાર મહારાજ આપ જાણો છો કે જ્યારે શિવરાત્રિનો જ્યારે અહીં મેળો થાય અને શિવરાત્રિના મેળામાં આપણા જેટલા અહીંયા અખાડા છે, જેટલા આપણા અહીંયા સંપ્રદાયો, એ તમામ સંતો મહામંડલેશ્વરો પોતપોતાની રીતે પોતાના ઉતારાઓ નાખીને હજારો માણસને અહીંયા ભજન અને ભોજન બે વસ્તુનું મને એક ભાઈએ પૂછેલું પણ કે ભાઈ ભાઈ સૌરાષ્ટ્રની ધરતીમાં હરિહર શું કામ, હરિહરનો સાથ શું કામ? તો હું ઘણી વાર જવાબ આપું છું એટલે મારી રીતે મિત્રો કે અહીંયા હરિ કહેતા ભગવાન વિષ્ણુ, હર કહેતા મહાદેવ શંકર, જ્યાં 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ હોય તે ભગવાન સોમનાથ છે, એ સૌરાષ્ટ્રને મળ્યો છે. બીજું એક જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવ, એ પણ સૌરાષ્ટ્રને મળ્યું છે. અને હરિ કહેતા ભગવાન વિષ્ણુ, વિષ્ણુનો 8મો અવતાર ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ, એવા ભગવાન કૃષ્ણનું 4 ધામમાંનું પ્રથમ ધામ જગત મંદિર કોઈ હોય તો એ દ્વારકા છે. એટલે જ્યાં હરિ અને હર બેયની જાય હાજરી છે એ ભૂમિમાં, એટલે વાત એ કરતો હતો કે એ ગિરનારની આ તળેટીમાં ભગવાન ભવનાથ જ્યાં બિરાજે છે અને એના સાનિધ્યમાં દર વર્ષે શિવરાત્રિનો મેળો, જ્યાં ભોજન અને ભજન દરેક જગ્યાએ અલગ અલગ જગ્યાએ પોતપોતાની રીતે દરેક ભજનો ગાતા હોય છે. પણ મિત્રો અત્યાર સુધી ક્યારેય એવું નથી થયું કે આ ભજનની મંડળીને આ ભજનનો એનો અવાજ આવ્યો હોય કે ડિસ્ટર્બ થયો હોય કે સૂર ફેર્યો હોય, એ પોતપોતાની રીતે બધા જ્યારે મસ્ત હોય છે ત્યારે. અને હવે આપ તમે જોઈ રહ્યા છો આ ગિરનારનો નજારો, અમે જે જગ્યાએ નીકળી રહ્યા છીએ ત્યાં નીચે પણ જે ચાલીને જે યાત્રાની જે સીડી એ સરસ રીતે અહીંથી પણ દેખાઈ રહી છે, અને એવો કંઈક નજારો જુદો છે. અને ગિરનાર મહારાજ જ્યારે મોજથી લહેરથી જ્યારે પોતાનું મુખ બહાર રાખી અને બેઠા હોય એવો આવો સરસ નજારો છે. ત્યારે ફરી ફરી વાર આ બધાને મારા જય ગિરનારી, જય અંબે. બસ એકવાર આની યાત્રા આપણે 100% કરીએ અને જીવન સફળ બનાવીએ. અસ્તુ, આભાર. જય માતાજી, જય શ્યારામ, જય ગિરનારી. આભાર માનીશ પોતે પોતાના કંપની કે જે માણસો જે પોતે એટલી બધી ઊંચાઈ ચડી ન શકે, ચાલી ન શકે, એના માટે એક તો ગિરનારની યાત્રા એક સહજ કરી. અને અમે પણ પહેલાં શું થતું કે સમય હોય તો ચાલો સવારથી વહેલાં નીકળવી અને ગિરનાર ચડીએ, મા અંબાજીના દર્શન કરાવ્યા. પણ હવે આ જે તમે કર્યું એની આખા જગતને એ માટે આશીર્વાદરૂપ બન્યું કે અહીંયા આવે એટલે એક તો દર્શને થાય, ગુબાને ઉડન ખટોલાની રોપવેની સફર થાય. એટલે આજ આ રોપવેની સફર કરીને આપનો સ્ટાફ વિવેકી અને એટલું સરસ જે આયોજન છે, ખરેખર બધા સ્ટાફને પણ હું ધન્યવાદ આપું છું અને આભાર છું, આભાર માનું છું ઉડન ખટોલા કે એમણે જે આવું સરકારશ્રીના માધ્યમથી આવું સરસ જે આયોજન થયું છે એટલે એ ધાર્મિક માણસોના ખૂબ આપણે આશીર્વાદ મળે છે. અંબાના જે સરકારજનક છે ગુરુદત્ત ભગવાન સુધી ન પહોંચી શકતું હોય, આનાથી એક બહુ સરસ યાત્રા પણ સરસ થાય છે. એટલે ખરેખર સરકારશ્રી અને આપ કંપનીના માધ્યમથી આવું સરસ થયું છે, ખૂબ 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 આવકારું છું અને ખૂબ રાજી પહોંચ્યા.